नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય અભિયાનનો અંત આવ્યો છે. 19 વર્ષ 10 મહિના અને 25 દિવસ ચાલ્યું આ અભિયાન. કાબુલ એરપોર્ટ પર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે. તાલિબાનીઓએ ફાયરિંગ કરી જશ્ન મનાવ્યું. સોમવારે રાત્રે અમેરિકાના 3 વિમાને ભરી ઉડાન. 1.23 લાખ, અંદાજિત 1.25 લાખ લોકોને એરલિફ્ટ કર્યા હોવાનું પણ અમેરિકાએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે સૈનિકો સહિત જે સિટીઝન્સ હતા, જે નાગરિકો અમેરિકાના હતા, તેઓને તો એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અન્ય દેશના નાગરિકોને પણ એરલિફ્ટ કરવામાં આવ્યા. અંદાજિત આંકડો 1.25 લાખનો છે. તાલિબાનના જશ્નના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેવું છેલ્લું C-17 વિમાન ત્યાંથી ઉડાન ભરીને નીકળ્યું, તુરંત જ તાલિબાન દ્વારા કાબુલ એરપોર્ટ બહાર ફાયરિંગ કરીને જશ્ન મનાવવામાં આવ્યો. એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે હવે તાલિબાન રાજ અફઘાનિસ્તાનમાં જોવા મળશે. અમેરિકા 19 વર્ષ 10 મહિના અને 25 દિવસ બાદનું આ પોતાનું ઓપરેશન કે જેમાં અફઘાનિસ્તાનને મજબૂત કરવાના બદલે વધુ તેઓ નિષ્ક્રિય કરીને ગયા હોવાના આરોપ લાગ્યા. અને જેવું પરત ફર્યું તેમનું છેલ્લું વિમાન, છેલ્લા સૈનિકો કે જશ્નનો માહોલ જોવા મળ્યો. રાજ્યમાં સવારથી વરસાદી વાતાવરણ છે. 8 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ. ઉમરગામમાં સૌથી વધુ 2 ઇંચથી પણ વધુ વરસાદ. પારડી, વાપી, ખેરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હતી અને તે પ્રમાણે 30 ઓગસ્ટે વરસાદ જોવા મળ્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં જેટલો વરસાદ પડે તેટલા ઓછો છે. હજી સુધી રાજ્યમાં 48% જ વરસાદ થયો છે. અંદાજિત જે આંકડો છે તે 50-50% રેશિયો સાથે આગળ વધી રહ્યો છે કે હજુ પણ જો 50% વરસાદની ઘટ સાથે બીજો 50% વરસાદની જરૂર પણ છે. વલસાડ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે. ગઈ મોડી રાતથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જિલ્લાના ઉમરગામ, વલસાડ, વાપી અને પારડી તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી સવાર સુધી જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઉમરગામ, વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય સુધી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. જિલ્લામાં મોડી રાતથી થયેલી મેઘમહેરથી ખેતીના પાકને નવજીવન મળ્યું છે. અનેક લોકો આશા સેવી રહ્યા હતા કે ઓગસ્ટની 30-31 તારીખે જે વરસાદ થશે તેનાથી પાકને જીવનદાન મળી જશે, નવજીવન મળી જશે અને તેવી પરિસ્થિતિ પણ જોવા મળી. ન્યૂઝ 18 સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, હાલમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? ગઈ મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈ મોડી રાતથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. દરિયા કિનારે આવેલા ઉમરગામ તાલુકામાં ગઈ મોડી રાતથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પણ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલુ રહી હતી. 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પણ વલસાડ જિલ્લાના ઉમરગામમાં માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડ અને પારડી અને વાપી તાલુકામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં માત્ર 2 કલાકમાં જ 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. આમ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસી રહેલો વરસાદ છે જિલ્લાના મુખ્ય પાક ડાંગર સહિતના અન્ય પાકોને ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશી છે. જોકે મોડી રાતથી જે રીતના વરસાદી વાતાવરણ છવાયું હતું અને 1 સાથે 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો એને કારણે વહેલી સવારે થોડા સમય સુધી વલસાડ જિલ્લાના ઉમરગામ અને વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય સુધી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. પરંતુ વરસાદનું જોર ઘટતા હવે પાણી વરસી ગયા છે. આમ વહેલી સવારથી જે રીતના વરસાદી માહોલ છે હજુ પણ અત્યારે છવાયેલો છે અને જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1-2 ઇંચ સરેરાશ વરસાદ વરસે છે. સિદ્ધાર્થ, આભાર ભરતસિંહ. સમગ્ર માહિતી બદલ. તો રાહતરૂપ સમાચાર ભરતસિંહ, જે જણાવ્યું તે પ્રમાણે ગઈકાલ રાત્રિનો વરસાદ આજે સવારથી વરસાદી માહોલ છે. હજી પણ વરસાદ થઈ રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ગામની અંદર વરસાદ જોવા મળ્યો છે. નવજીવન મળી ચૂક્યું છે પાકને. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વાંસદા તાલુકામાં શરૂ થયો છે વરસાદ. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને કેમ ના હોય, નવજીવન મળી રહ્યું છે પાકને. લાંબા સમયથી ખેડૂતો આસ લગાવીને બેઠા હતા કે કેનાલ મારફતે પાણી આવશે, કોઈ પણ રીતે પાણી લાવે અને તેઓ પોતાના પાકને બચાવી લે. પરંતુ અંતે કુદરત મહેરબાન થયા છે. મેઘરાજા આવી ચૂક્યા છે અને હવે જે મેઘમહેર થઈ છે તેનાથી પાક બચી ગયો છે, જીવનદાન મળી ગયું છે આ પાકને.
जूनागढ़ शहर में वहली सवारे वरसाद थयो। घणा लांबा समय बाद जूनागढ़ में पण वरसाद जोवा मळ्यो। वरसाद थता राहत पण जोवा मळी। शहर तेमज जिल्ला में वरसादी माहौल छे। जे उकळाटनो माहौल हतो, जे बफारानो माहौल हतो, तेमाथी पण राहत मळी छे। शहरीजनों ने ठंडकनो अहसास थई रह्यो छे। गईकाले जन्माष्टमी की उजवणी पण वरसाद में रही अनेक शहरीजनोए करी। तो दाहोदना वातावरण में पण पलटाना समाचार छे। दाहोदना वातावरण में पलटो आव्यो छे। दिवसभरना विराम बाद वरसाद दाहोद में रात्रि समय जोवा मळ्यो। धीमी धारे वरसाद की शुरुआत थई ने वातावरण में ठंडक प्रसरी गई। रात्रि समय धीमी धारे वरसाद आव्यो। माहौल ठंडकवाळो थतो जोवा मळ्यो। दिवसभर उकळाट अने बफारो रह्यो हतो, वादळछायुं वातावरण रह्युं हतुं। लोकोने आस हती के वरसाद आवशे। दिवसे वरसाद न आव्यो पण मेघराजाए रात्रि समये आगमन करी लीधुं। द्वारकाना ખંભાળિયામાં ધીમી ધારે વરસાદ, રાત્રિના સમયે વરસાદ થયો છે। લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં પણ આશા બંધાણી છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। દ્વારકાના દ્રશ્યો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે હતા, પરંતુ રાત્રિ સમયે વરસાદ થયો જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અમી છાટણા થયો હોવાનો અહેસાસ ભક્તોએ કર્યો। तो गुजरात माटे सारा समाचार। गुजरात में चार दिवस वरसाद नी आगाही छे। समग्र गुजरात में सारा वरसाद नी आगाही करवामां आवी छे। 2 सप्टेम्बर सुधी वरसाद रहेशे। दक्षिण गुजरात अने सौराष्ट्रना दरियाकांठे वरसाद नी आगाही छे। सौराष्ट्र कच्छ में पण भारे वरसाद नी आगाही छे। 31 ऑगस्ट 1 अने 2 सप्टेम्बरे भारे वरसाद नी आगाही। दक्षिण गुजरात में भारे वरसाद नी आगाही। उत्तर गुजरात में पण वरसाद नी आगाही। अमरेली, बोटाद, भावनगर, सोमनाथ, राजकोट में पण भारे वरसाद नी आगाही। 2 सप्टेम्बरे कच्छ में पण सारा वरसाद नी आगाही। बनासकांठा, पाटण, साबरकांठा में पण सारा वरसाद नी आगाही करवामां आवी छे। गुजरात ना तमाम विस्तारों में वरसाद नी आगाही, सामान्य थी मध्यम वरसाद नी पण आगाही करवामां आवी छे। अगले 5 दिन में गुजरात को अच्छी खासी बारिश मिलने का संभावना है। पूरे गुजरात को बारिश रहेगी, यानी आज 30 तारीख से बारिश शुरू हो जाएगी। 31 सितंबर, 2 सितंबर, 3 सितंबर तक बारिश रहेगी। पूरे गुजरात को बारिश मिलेगी। आज से हेवी रेनफॉल, आइसोलेटेड हेवी रेनफॉल एक्टिविटी शुरू हो जाएगा, मोस्टली साउथ गुजरात में और कोस्टल सौराष्ट्र में। आज आइसोलेटेड हेवी रेनफॉल होने का संभावना है और कल परसों वाइड स्प्रेड रेन रहेगा गुजरात रीजन में, लेकिन सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेन रहेगा और हेवी रेन भी सौराष्ट्र कच्छ में कल होने का संभावना है। कल से लेके यानी 31 सेकेंड में हेवी टू वेरी हेवी रेन गुजरात रीजन में रहेगा, मोस्टली साउथ गुजरात रीजन में हेवी टू वेरी हेवी रहेगा। कहीं कहीं जगह में आइसोलेटेड हेवी नॉर्थ गुजरात में भी हो सकता है। तो हवामान विभाग की आगाही प्रमाण राज्य में 4 दिवस वरसाद ना एंधाण है। न्यूज 18 संवाददाता विभू हमारे साथ जुड़े गया है। विभू, जे खूब जरूरी वरसाद की शुरुआत थवा जा रही है, आवनार 4 दिवस क्या क्या महत्वना विस्तारों, क्या क्या महत्वना जिल्लाओं के ज्यां आगे वरसाद जोवा मळशे? સિદ્ધાર્થ, જ્યારે ગુજરાતમાં અત્યારે ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે અને જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કૃષિ પાકને જીવનદાન મળ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું અને તે ગુજરાત તરફ આવી રહ્યું છે સિસ્ટમ, તેના કારણે આગામી 4-5 દિવસ છે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારો છે કે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થવાની છે। વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થશે, તો સૌરાષ્ટ્રના પણ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અભર વિભુ સમગ્ર માહિતી બદલ। તો કૃષિ મંત્રી અને ખુદ નાયબ મુખ્યમંત્રી કહી ચૂક્યા હતા કે રાજ્યમાં વરસાદ થશે, આશા જીવંત છે અને તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ હવે જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। વરસાદની તીવ્રતા વધતા ઓછા પ્રમાણમાં હશે, પરંતુ ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે